કેસ હાલમાં નોંધાયા છે અને ત્યાંથી વસ્તી પંચાણું લાખ છે અને રોજના આઠસો નવસો જેટલા કેસ વધી રહ્યા છે તેમજ ત્યાંની એમ્બેસીમાં ઘણી વખત ઈમેલ કરેલા છે તેમજ ભારતના વિદેશ મંત્રાલયમાં પણ ઇમેલ કરેલા છે તેમ છતાં કોઈ પોઝિટિવ જવાબ મળેલો નથી તેમજ ત્યાં લોકડાઉન પણ કરેલું નથી અને આવનારા સમયમાં વિદ્યાર્થીઓ માટે પરિસ્થિતિ વધારે મુશ્કેલ બને તેવી પૂરેપૂરી શક્યતાઓ છે

बेलारूस ना विद्यार्थियों ने परत लावવાનો કોઈ ઉલ્લેખ નથી હેલો આઈ એમ આકાશ બોરડ મે મિન્સક મે બેલારુસ મે પઢતા હું એમબીબીએસ કા કોર્સ હે મેરા યહા પે ડેલી કે 800 સે 900 કેસીસ કોરોના કે બઢ રહે હે ઓર યહા કી ગવર્નમેન્ટ એને યહી માના હે કે યહા પે લોકડાઉન નહીં હોગા ઇન ન્યૂઝ મે ભી ચલ રહા હે તો હમ કેસે સોચે કે હમ યહા પે સેફ હે વી આર ડોટ સેફ હિયર નમસ્તે મારું નામ બ્રિજેશ વસોયા છે હું હાલ યુરોપ ખંડના બેલારોસ નામક દેશમાં મિન્સ સિટીમાં અભ્યાસ કરી રહ્યો છું દુનિયાભરમાં દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે તે જ રીતના બેલારોસ દેશમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે પણ અહીંની સરકારે હજુ સુધી લોકડાઉન કરેલું નથી બેલારોસમાં હાલ વીસ હજારથી કે તેથી વધારે કોરોનાના કેસ પોઝિટિવ આવેલા છે અહીંની ગવર્મેન્ટ લોકડાઉન કરવા માગતી નથી નવ તારીખે દેશનું સૈન્ય પરેડ જેવું આયોજન કરવામાં આવેલું છે ત્યાં છ લાખ જેટલું વ્યક્તિઓ એકઠા થવાના છે અને પરેડ જોવાના છે તો તમે વિચારી શકો છો કે આ પરેડ પછી દેશમાં કેટલો કોરોનાનો કોપ વધી રહી છે હું ગવર્મેન્ટ અને મીડિયાને ખાલી એટલી જ સહાયતા માગું છું કે જલ્દી ને જલ્દી અહીંયા ફસાયેલા ઇન્ડિયન સ્ટુડન્ટને પાછા લાવે એરલીફ કરાવે અને એને બનતી મદદ કરે થેન્ક યુ જય હિન્દ જય ભારત જય મારું નામ પ્રવીણભાઈ ગજેરા છે અને ગુજરાતથી લગભગ અઢીસો એક બાળકો બેલારૂસના મેઇન સિટીની અંદર ભણી રહ્યા છે બાળકોને હાલ એ ચિંતા સતાવી રહી છે કે ભાઈ બાળકો હજી લોકડાઉન કર્યું નથી એ દેશે એટલે અમને એવી ચિંતા છે કે ભાઈ લોકડાઉન નહીં કરે તો આપણા બાળકની અંદર પણ આવવાની ભય રહે આપણી ગવર્મેન્ટે અનેક કન્ટ્રીઓમાંથી બાળકને લાવવા માટે નક્કી કરી દીધું છે તો શા માટે હજુ બેલારૂસનું નામ આવ્યું નથી બાળકો અને વાલીઓએ બધાએ સીએમઓ પીએમઓ અને આપણા વિદેશ મંત્રાલય સુધી રજૂઆત કરી ચૂક્યા છે પણ હજી કોઈનો અમે સારો ફીડબેક આવ્યો નથી